ઇન્ડો પેસેફિક ક્ષેત્રમાં ખાસ કરીને ચીનમાં વધતા પ્રભાવથી ભારત જ નહીં પણ જાપાન પણ ચિંતિત છે ત્યારે ટોક્યો નજીક જાપાન સંયુક્ત કવાયત યોજી છે ભારત અને જાપાન સોળ જાન્યુઆરીએ તેમની પ્રથમ સંયુક્ત લશ્કરી કવાયત શરૂ કરી આ સૈન્ય અભ્યાસ રાજધાની ટોક્યોના ઉત્તર પૂર્વમાં સ્થિત હાઈકોરી એરબેઝ પર અગિયાર દિવસ સુધી ચાલશે ભારત અને જાપાન ગ્રુપના સામેલ છે તે જ સમયે ભારતે ચાર ફાઇટર જેટ બે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને એક એરલિફ્ટ અને એક એરિયલ રિફ્યુલિંગ ટેન્કર મોકલ્યા છે ભારતીય સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ તાલીમમાં જટિલ વાતાવરણમાં એર કોમ્બેક્ટ લડવા સહિત વિવિધ પ્રકારની તાલીમ સામેલ હશે અને આનાથી ભારત અને જાપાન વચ્ચેના મિત્રતાના બંધનને વધુ મજબૂત બનાવાશે આ સૈન્ય કવાયત અગાઉ બે હજાર ઓગણીસમાં યોજવાની હતી પરંતુ કોવિડના કારણે તેને મોકૂફ રાખવી પડી હતી બંને દેશો અગાઉ જમીન અને સમુદ્ર પર સંયુક્ત સૈન્ય કવાયત કરી ચૂક્યા છે પરંતુ આ પ્રથમ વખત છે કે જ્યારે ફાઇટર જેટને પણ સામેલ કરવામાં આવ્યા છે તાજેતરના વર્ષોમાં ચીનના વધતા વર્ચસ્વ અને સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને જાપાને તેની લશ્કરી ક્ષમતાને ફરીથી બનાવવાનો નિર્ણય કર્યો છે ઇન્ડો સ્પેસિફિક ક્ષેત્રમાં ચીન પછી જાપાન બીજી સૌથી મોટી આર્થિક શક્તિ છે છેલ્લા કેટલાક વર્ષોમાં જાપાન ચીનને લઈને પોતાની આશંકા વ્યક્ત કરી રહ્યું છે ગયા ડિસેમ્બરમાં જ જાપાન સરકારે ચીનને જાપાનની સુરક્ષા માટે અત્યાર સુધીનો સૌથી મોટો વ્યૂહાત્મક પડકાર ગણાવ્યો છે ક્વાયડ સભ્યોના પોતાની વચ્ચે વ્યૂહાત્મક અને આર્થિક સંયોગ વધારી રહ્યા છે જેથી કરીને ઇન્ડો પેસેફિક માં પોતાનો પ્રભાવ વધારવા આતુર ચીન ને જવાબ આપી શકાય બ્યુરો રિપોર્ટ